ભારતમાં સૌથી વધુ વિવાદિત બની રહેલ અયોધ્યા બાબરી મુદ્દે આજે સુપ્રીમ કોર્ટે આખરી ચુકાદો આપ્યો, જેમાં વિવાદિત જગ્યા ઉપર રામલલાને આપવા સહિત અન્ય જગ્યાએ 5 એકર જમીનમાં મસ્જિદ બનાવવાના નિર્ણયને પગલે વિવિધ નિવેદનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પંચદશાનંદ અખાડાના મંત્રીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો, તેમજ આ નિર્ણયના પગલાંને આગામી સમયમાં ભારતે વિશ્વમાં બનવા તરફ જઈ રહ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. નિર્મિત રાવલ, ZS TV, સાબરકાંઠા. આજ નો જે નિર્ણય છે અયોધ્યા વિવાદનો, આ નિર્ણય સરાહનીય અને વંદનીય થયો છે. રામલલાની જગ્યા બધાએ એના ત્રણ ચાર પક્ષો હતા, પણ ચાર પક્ષોને ન આપતા એક રામલલાની જગ્યા આપી, અને એ એમનું રામલલાની જ હતી. આપી એટલે કોઈ દાન કર્યું છે એવું છે નથી, રામલલાની હતી અને રામલલાની મળી છે. એના કારણે અમે ખૂબ ખુશી છીએ, આનંદમાં છીએ, અને એના જ કારણે ભગવાન ભારત દેશ પણ એક વિશ્વગુરુ બનશે.